નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર આપણી પ્રશ્ન બેંક આધારિત સંસ્કૃત વિષયની જે પરીક્ષા મિત્રો લેવામાં આવેલી છે જે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ મિત્રો પચીસ કોણની આપણે એકમ કસોટી લેવાય છે મિત્રો તેમાં સમાવિષ્ટ પ્રકરણ એકથીની સાત છે એટલે કે તમારા તમામ પ્રકરણો આમાં મિત્રો આવી ગયા છે અને આ પેપર છે એ તમારા વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે એટલા માટે તમે મિત્રો એક એક પ્રશ્નને મિત્રો છોડતા નહીં અને તમામ સોલ્યુશન પ્રશ્નોનું કરજો જેથી કરી તમામ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવી શકે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને વસ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ આઠના તમામ વિડીયો છે અને તમામ પેપરોનું સોલ્યુશન છે એ મોકલી શકીએ સૌ પ્રથમ મિત્રો વિભાગ નંબર એક છે તેની અંદર પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે એટલે કે સારા અક્ષરે જેવો ફકરો આપેલો છે તેવો જ કોઈપણ પ્રકારના વિરામ ચિહ્નની ભૂલ કર્યા વગર મિત્રો કોઈ પણ એક વિભાગ લખવાનો છે તમને અહીંયા પાંચ વિભાગ આપેલા છે અને એના પાંચ ગુણ છે તમારી મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવશે તેની અંદર પણ આવી રીતે એક સુંદર મજાનો ફકરો લખવાનો અક્ષરે સુંદર અક્ષરે લખવાનો ફકરો આવશે એમાં પણ મિત્રો તમને પાંચ ગુણ જ આપેલા હશે તો સારા અક્ષરે અહીં પ્રેક્ટિસ પાડી નાખો કોઈ પણ એક ફકરો પૂછાઈ શકે છે આમાંથી તો અહીંયા વિભાગ એક છે ફકરા નંબર બે વિભાગ બે છે વિભાગ નંબર ત્રણ છે કોઈ પણ એક પૂછાશે બરાબર તમારે તો અહીંયા કસોટીમાં તો પૂછાઈ ગયું છે પરંતુ તમારી વાર્ષિક પરીક્ષામાં પણ આ પ્રશ્નો આવી શકે છે બરાબર એટલે તૈયારી કરવી ખૂબ જરૂરી છે ખાસ અનુલેખન બરાબર સુંદર અક્ષરે ફકરો લખવાની વાત કરી પાંચ ગુણની હવે પ્રશ્ન બેની વાત કરીશું અહીંયા મિત્રો તમને ઉદાહરણ અનુસાર વાક્યનું પરિવર્તન કરવાનું છે જેમ ઉદાહરણમાં પરિવર્તન કરેલું છે એવી રીતે પરિવર્તન કરવાનું છે તમારી કસોટીમાં કોઈ પણ એક વિભાગ કહેલો છે પરંતુ આપણે તમામ વિભાગોનું સોલ્યુશન કરવું જરૂરી છે જેથી કરી પ્રશ્ન આપણી વાર્ષિક પ્રશ્નમાં આવા પૂછાય તો આપણને સો ટકા ફાયદો થાય અને આપણે પાંચ કોણ મેળવી શકીએ તમે જોશો પહેલો પ્રશ્ન ઉદાહરણ પહેલું જોઈ લઈએ કે રમા આગચ હતી રમા આગમ આગમીસી હવે આપણે શું કરવાનું છે આ આગમિષ્યતી છે એ મૂકવાનું છે બરાબર જો ગીતા વધતી તો ગીતા ગીતા વધતી તો મિત્રો અહીંયા થશે ગીતા વા વધ મિસ્યતી બરાબર આપણે શું મૂકવાનું છે આગળ વદ અને પાછી મિસ્યતી છે એ પાછળ લખી દેવાનું છે તો વધ મિસ્યતી બરાબર ગીતા વધ મિસ્યતી એવી રીતે આસ્થા ચાલતી તો આસ્થા ચલ મિસ્યતી અક્ષય ખાદતી તો અક્ષય ખાદ મિશ્યતી પરેશ કથયતી તો પરેશઃ કથય મીસ્યતી અર્ષા ગાયતી તો અરસા ગાય મિશ્યતી આવી રીતે મિત્રો તમારે ઉદાહરણ અનુસાર વાક્ય છે એ બનાવવાના છે સરસ મજાના હતા હવે વિભાગ બે છે એની અંદર મિત્રો તમે જોશો ઉદાહરણ જોઈએ પહેલું ભોજન તો ભોજન અંતે પાછળ શું થયું છે અંતે આવો શબ્દ મૂકાયો છે આપણે દરેકમાં મૂકીશું તો દિન તો દિનાંતે થશે નિશા નિશાંતે પઠન પઠાંતે સાલા સાલાે વર્ષા વર્ષાંતે બરાબર આવી રીતે મૂકીશું હવે વિભાગ ત્રણની વાત કરીશું ઉદાહરણ જોઈશું જનેશું કમલાન વિતરતું તો અહીંયા મિત્રો જન અને કંબલ એનો ઉપયોગ કરી બરાબર જનહ અને કંબલહનો ઉપયોગ કરીને આખું વાક્ય બનાવ્યું છે તો એવી રીતે આપણે શિક્ષકઃ અને સુધાખંડહનો ઉપયોગ કરીએ તો શિક્ષક શું શિક્ષક શું સુધા ખંડ ખંડાના વિતરતું બરાબર એવી રીતે છે શું પછી ચાકલી ખંડ બરાબર તો એવી રીતે તમારે મિત્રો અહીંયા ખાસ વાક્યો બનાવીને મૂકવાના છે ઉદાહરણ પ્રમાણે વિભાગ ચારની વાત કરીશું સખી તો સખી વૃંદ તો મિત્ર તો મિત્ર મિત્રવૃંદ ગોપવૃંદ બાલવૃંદ વાદકવૃંદ અને વૃંદ તો આવા શબ્દ મૂકીશું વિભાગ પાંચમાં વૃષ તો વૃક્ષારૂઢ થયું તો નું ગજારૂઢ વૃક્ષનું વૃક્ષારૂઢ સિંહનું સિંહારૂઢ વ્યાઘ્રનું વ્યાઘ્રરૂઢ અને અશ્વનું અશ્વરૂ આ રીતે મૂકી શકાય પ્રશ્ન ત્રણ ઉપર જઈશું આપેલ ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં લખવાનું છે કોઈપણ પાંચ મિત્રો અહીંયા તમારે કોઈપણ ગુજરાતી જે ગુજરાતી વાક્ય છે એનું સંસ્કૃતમાં ફેરવાનું છે આ સિંહ છે તો એ સહ શેરહ તો અહીંયા એસ શેર અસ્તી બરાબર હું શ્લોક ગાઉં છું તો આવી રીતે મિત્રો કોઈ પણ પાંચ તમારે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં એનો અનુવાદ કરવાનો છે મિત્રો તમામે તમામ છે તૈયાર કરી લેજો તમને એકથી કરીને વીસ સુધીના ગુજરાતી વાક્યો આપી દીધા છે તમારી આવનારી એક્ઝામમાં મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી મિત્રો આ વાક્યોમાંથી પૂછાવાનું છે કોઈ પણ પાંચ વાક્યો તમને પૂછશે તો ખાસ આ પાંચે વીસ વાક્યો છે તો વીસે વીસ વાક્યોનું સંસ્કૃત અનુવાદ કરી લીજો મિત્રો નહીં પરંતુ પચીસ આપેલા છે જુઓ અહીંયા તમે તો પચીસે પચીસનો આપણે અનુવાદ કરવાનો છે અને મોઢે કરી લેવાનું છે હવે જોઈશું પ્રશ્નચાર આપેલ સુભાષિત કે પદ્યની પૂર્તિ કરો મિત્રો તમને અહીંયા સુભાષિતો અને પદ્ય આપેલા છે કોઈ પણ બે લખવાના છે પરંતુ આપણે અહીંયા જેટલા પદ્યો આપેલા છે તમામે તમામ પદ્ય મોઢે કરી લેવાના છે પાંચ ગુણ લાવવા હોય તો બરાબર પાંચે પાંચ ગુણ લાવવા હોય તો આ મોઢે કરવું જરૂરી છે પ્રશ્ન બાદમાં નીચેનામાંથી કોઈપણ એક વિષયમાં ચાર પાંચ વાક્ય પાંચ વાક્ય લખવાના છે જેમાં મિત્રો તમે પાંચ કોણમાં તમને પૂછેલું છે મમ દિનચર્યા મમ વિદ્યાલય મમ ગ્રામહ મમા પરિવાર મમ તો અહીંયા મિત્રો પાંચે પાંચ જેટલા તમને કોઈ વિષય આપેલા છે પાંચે પાંચ મોઢે કરી અને એના પાંચ પાંચ વાક્યો મોઢે કરી લેજો તમારી આવનારી એક્ઝામમાં મિત્રો ખૂબ જ ખૂબ જ ખૂબ જ મોસ્ટ ટાઈમી બની રહેશે તો આવી રીતે તમારું પરીક્ષાની અંદર પેપર પણ પૂછાવાનું છે તો મિત્રો અમે ખાસ તમારા માટે જ આ વિડિયો લાવેલા છે જેથી કરી બાળકો સારી એવી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી શકે તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા